કડોદરા બારડોલી રોડના તાતી થયા ગામના પાટિયા પાસે ઇકો અને ડમ્પર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઇજા પામેલા બે વ્યક્તિઓને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સવારે 7 વાગ્યાના સુમારે હલદરુ ખાતે રહેતા પંકજભાઈ ખનીત તેમજ તેનો ભાઈ નિલેશભાઈ ખતીક પોતાની ઇકો કાર લઈને સુરત વેપાર અર્થે જઈ રહ્યા હતા ત્યારે તાતી થયા ગામના પાટિયા પાસે સામેથી આવતા એક મોટરસાયકલને બચાવવા જતા સામે પૂર ઝડપે આવેલા ડમ્પર નંબરના ચાલક ઇકોરચા કાર સાથે ધડાકાભેર અથડાતા કારમાં સવાર બે ઇસમો કારની આગળનો ભાગ દબાઈ જતા અંગર ફસાઈ ગયા હતા. તે લોકો એકત્રિત થઈ ઇકો કારમાં ફસાયેલા બે ઇસમોને 108ની મદદથી સંજીવની હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જ્યારે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક ગાડી મૂકીને નાસી હતો. પ્રથમ નજરે અકસ્માત એટલો ગંભીર હતો કે સૌ કોઈ જોઈને એમ કહેતા હતા કે ઇકો કારમાં કોઈ બચ્યું જ નહીં હોય. ઇકો કાર આગળના ભાગે અંદરથી તરફ દબાયેલી હોવાથી અકસ્માત સમયે અંદર બેઠેલા દરવાજા તોડી બહાર કાઢવા પડ્યા હતા. જો કે તેઓને સામાન્ય ઈજા થવા હોવાનું જાણવા મળ્યું છે. મારું નામ પંકજ ખટીક કિશનભાઈ છે. ક્યારે હલદરુ રહેવાનું? તો આજે સવારે ક્યાં જતા તમે? અમે સવારે મતલબ ઘરેથી ઉઠ્યા, ચા પાણી પીધું, પછી અમે ધંધા ઉપર જતા હતા સુરત. સુરત ધંધા પર જતા હતા તો રસ્તામાં આવતા આવતા ચાર રસ્તા આવ્યા તો ગાડી એકદમ સ્લો હતી મારી. અમે તે અચાનક બાઇક વળાવ્યો એ સ્પીડમાં હતો, એના બચાવના ચક્કરમાં જરાક મેં ગાડીને એ બાજુ લીધી. તે અમે તે ટ્રકવાળો હતો, એ સ્પીડમાં હતો ટ્રકવાળો, એને મેં બ્રેક માર્યો તો હવે મારા ભાઈને કંઈ હોયજું નહીં. અચાનક જ આંખની અમે અંધાર આવી ગયું, કંઈ નહીં ખબર પડી મને કેવું શું થયું, મને કયા ભાઈએ કાઢ્યું એ પણ મને ખબર નહીં. મને બહાર કાઢ્યા, બહાર લાવીને પછી મને પૂછ્યું કેવું છે અત્યારે, મેં કીધું સારું છે. મારા ભાઈ પણ મારા હારે બેહેલા હતા, એ સીટ બેલ્ટ પહેરેલું હતું, અમે બધું કમ્પ્લીટ હતું, ગાડી પણ ચલાવતી, ગાડી મેં ચકાતો હતો.